પાલુમરા બ્રિજ ગત છેલ્લા કેટલાક સમયથી પડતરરૂપ છે અને જેને લઈ લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવા માટે લાઈન દોરી શરૂ કરવામાં આવશે અને આગામી 30 દિવસ સુધીમાં આ કાર્ય થાય તેવી સંભાવના દર્શાવી છે અને સલાહ સૂચન માટે જાહેરનામું પણ બહાર પાડ્યું છે તેવું બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. પાલુમરા બ્રિજ ગત છેલ્લા કેટલા સમયથી પડતર છે અને એના માટે ખૂબ એક સમસ્યા લગભગ 10 લાખ લોકોને સર્જાય છે અને આ 10 લાખ લોકોને કોઈ પણ રીતે સુવિધા ના આપવા માટે જે પ્રકારે પ્રયત્ન ચાલી રહ્યું છે એ બરાબર નથી. એટલે સુરત મહાનગરપાલિકા કોઈ પણ રીતે આને ચલાવી લેશે નહીં અને એટલા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ પાલુમરા બ્રિજના જે થોડાક કામો બાકી છે એ થોડાક કામો માટે જે 20 લોકોને ખરેખર આ પાલુમરા બ્રિજ માટે જેની સંમતિ જરૂરી છે એમાંથી જે લોકો સંમતિ આપી દીધા છે એ તમામ લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મુજબ યોગ્ય બળતર આપવામાં આવશે, પરંતુ જે લોકો હજી સુધી સંમતિ આપ્યા નથી એ લોકોને સંપૂર્ણ રીતે આ લાઈન દોરીમાં સંપૂર્ણ રીતે એ લોકોને કોઈ પણ રીતે કોઈ પણ બળતર આપવામાં આવશે નહીં. આ જે લાઈન દોરી છે એ લાઈન દોરી આવતીકાલે જાહેરાત થઈ જશે. 30 દિવસમાં આ લાઈન દોરીનું બાંધા સૂચન મંગાવવામાં આવ્યું છે અને એ બાંધા સૂચનના આધારે 30 દિવસ પછી એ ઠરાવ થઈને એને પછી ડિમોલિશન કરવામાં આવશે. અત્યાર સુધી આ પાલુમરા બ્રિજ જે છે એ આખા શહેર માટે એક સૌથી અત્યારે આ સુરત શહેરને બ્રિજ સિટી કહીએ છીએ. સુરત એક બ્રિજ સિટી હોવા છતાં પણ અગર એક બ્રિજ માટે કોઈ પણ રીતે કોઈ પણ કેટલા વ્યક્તિ વિશેષ દ્વારા એનો વિરોધ કરવામાં આવે તો એ કોઈ પણ રીતે ચલાવી શકાય નહીં અને એટલા માટે કાયદાકીય રીતે લાઈન દોરીના માધ્યમથી આપણે આગળ વધીએ છીએ અને સંપૂર્ણપણે આ પાલુમરા બ્રિજ જે છે એ લોકોના હિત માટે લગભગ 10 લાખ લોકો એનાથી લાભાન્વિત થશે અને આ જે બ્રિજ છે એ ખૂબ અગત્યનું હોય આ લાઈન દોરી મૂકવામાં આવ્યું છે. સર, જાહેરનામું ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવશે અને 1 મહિના સુધીનો સમય આપવામાં આવશે વાંધા અરજી માટે? આજે આ જાહેરનામા જે છે એ સહી થઈ ગયેલું છે એટલે આવતીકાલથી 30 દિવસ સુધી એટલે 28 તારીખથી નેક્સ્ટ 28 તારીખ સુધી એ જાહેરનામું પ્રચલિત થશે અને એમાં વાંધા સૂચન લોકોનું કંઈ પણ હોય તો મંગાવવામાં આવશે. પછી એના આધારે આ જે લાઈન દોરી છે એ લાઈન દોરી ઇમ્પ્લિમેન્ટેશન માટે સ્ટેન્ડિંગમાં ઠરાવ કરીને પછી એના ઉપરથી આગળનું કાર્યવાહી થશે. સર, આ તમામ પ્રોસેસમાં ક્યાં સુધી લાગે છે બ્રિજનું કામ શરૂ થઈ શકશે? આપણે ઈચ્છીએ છીએ કે બ્રિજનું કામ તરત જ થાય. આમાં 30 દિવસ જે છે એ 30 દિવસની અંદર જે બાંધા સૂચન મંગાવવાનો સમય છે એમાં અગર કોઈ પણ વ્યક્તિ સંમતિ આપવા માંગે તો એ સંમતિ આપી શકે, પરંતુ કોઈ સંમતિ ના આપે તો પણ કાયદાકીય રીતે એ લાઈન દોરીમાં લઈને ડિમોલિશનનું કાર્યવાહી આગળનું હાથ ધરીને એ પાલુમરા બ્રિજને કાર્યાન્વિત કરવા માટે સમગ્ર પ્રયાસ કરવામાં આવશે. ઓકે.